આગળ થોડીક વાર માં ભાઈ એવો કંધારી નો રસ્તો આવી છે ને, આપડે ખાતર વાવું છે. બીજી ત્રીજી ચોથી દુકાને આપડે આવી ગયા છીએ. જોઈ લો આપડે જીવણી જોઈ છે ને, જીવણી તો જડતી જ નથી ભાઈ આવે. એની પેલા તમે ગેસ કરો કે મારો વજન મોકલો. રામ રામ ડેરા ને ભાઈ, બપોરના અટાણા કેટલા વાગી ગયા છે? 1:29 થઈ છે ને. તાપમાનની વાત કરું ને, 35 ડિગ્રીની આજુબાજુ હે, તાપમાન પૂગું આવ્યું હે. અને આવા તડકામાં જો મેં કીધું આ થોડોક છાયા જેવું હે ને, દેખાય થોડોક છાયા જેવું. હવે ત્યાં ઉભી રાખીને હું વ્લોગ ચાલુ કરું છું, કારણ કે જાઉં હે ગામમાં, એક પાર્સલ આવ્યું હે ને. આવા તડકામાં ભાઈ ગામમાં જવાનું, અને આમ તમે જાઓ ને રસ્તા ઉપર એટલે હાવ તમારે લૂ લાગે બીજી રીતની, જો તમારું મોઢું હાવ લાલચોર થઈ ગયું હે. પણ કંઈ વાંધો નહીં, પાર્સલ તો લેવા જવું જ જો હે ને. અધ વચ્ચે ગાડી ઊભી રાખીને હે ને વ્લોગ ચાલુ કરવો પડ્યો. ઓનલાઈન ભાઈ પાર્સલ આપણે મગાવ્યું હતું, ખાલી એટલું કે ગીણકુક પાર્સલ હતું, એના હાટું આપણો અવડો મોટો ધોકો ખાવો પડ્યો. આવા તડકામાં ભાઈ બહાર જાય ને એટલે આપણે આપણું દેશું પીણું જ પીવાનું, થમસબ ને કોલ્ડ ડ્રિંક માનીમાં ખોટા પૈસા વેસ્ટ નહીં કરવાના. રસ ને છાસ ને જડતું હોય ને, લસ્સી હે, બધું શું કે આપણું દેશનું પીણું છે, એમાં પૈસા પગડો તો વાંધો નહીં. અટાણે હું અટાણે પાર્સલ દેવાવાળા ભાઈ ડિલિવરી બોય આવ્યા હતા ને, મેં કીધું હાલો ઠંડુ બંડુ પીવું ભલા, મને આવા તડકામાં તમે કામ કરો. પાર્સલ જે આવ્યા અને ભાઈનું વિડીયો શૂટિંગ એ થઈ ગયું છે. વિડીયો લગભગ કેશોર કિંગ શોર્ટ્સ નામની ચેનલ ઉપર આવવાનો છે, જેમાં આપણે 1,26,000 સબસ્ક્રાઈબર છે, સોરી 1,29,000, હમણાં 1,30,000 થઈ જવાના છે. આપણે એમાં 1,000,000 કરીને ગોલ્ડ પ્લે બટન લેવાનું છે. અને અટાણે તૈયાર થઈને અંતર છાટીને આપણે કિનિકોર જવાનું છે, સસ્તી સ્પ્લેન્ડર લઈને જવાનું છે. હું લેવા જવાનું છે સનેડાના અમુક સાધન સામગ્રી લેવા જવાનું છે. કયા સાધન સામગ્રી આપણે ભાઈ લેવાની છે? ઓઈણી, કારણ કે થોડાક સમયમાં હમણાં વરસાદ પડી જાય, તો પછી વાવવા હાટું કંઈક હોવું જોઈએ ને. આપણે સનેડો એને હાટું લીધું છે કે માંડવીના કે આપણે કંઈ કામ કરી શકીએ, પણ જો ઓઈણી જ ના તો તમે શું કરી શકો? બહુ જાજા લાંબા સમય પછી ભાઈ આપણે સસ્તી સ્પ્લેન્ડર છે ને આપણે લોંગ રૂટ ઉપર લઈ જવાના છે. ખંભાળિયા આગલા વ્લોગમાં આપણે ખંભાળિયા જ ગયા હતા, તમને ખબર છે ને, ઓલું મોબાઈલનું કરવા હાટું. અને મેળ આવે ને તો બીજે ક્યાંક આપણે જતા આવીએ, થોડુંક સરપ્રાઈઝ જેવું રહેવાનું હોય એટલે એ જોતા રહેજો. ચાલો રેડી, લેટ્સ ગો. જો આ બાજુ હે ને ખાતર વાવવાનું ચાલુ છે, ફોકસ થઈ જાય, ફોકસ થઈ જાય. આપણે ખાતર વાવવું છે. આ એ શું છે? મારા બાપુ હે ને ફાકી ખાય છે અટાણમાં. હાલો જઈએ, જવા દે, જવા દઉં ચોથા ગેરમાં. આપણે ભૂગી ગયા એને હે ને, અલગ અલગ પ્રકારની હે ને આપણે ઓઈણી જોઈએ છે, પણ આપણે જે જોઈએ છે ને હાટ દાંડવા વાળી અહીંયા નથી. હજી આપણે 2-3 દુકાને રખડવું જો હે, જોઈએ ઘણી બધી આપણે ઓઈણી જોઈએ છે, પણ અહીંયા વેર નથી આવતો. તડકા ધૂનું ભાઈ આજ તો રખડવાનું જ થાય, આપણે કેમ શરૂઆત મળો સનેડો ગોઈતો તો એવી રીતના. બીજી ત્રીજી ચોથી દુકાને આપણે આવી ગયા છીએ, ત્યાં જોઈ લો આપણે જે ઓઈણી જોઈએ ને, એ ઓઈણી તો જડતી જ નથી. બોલો, ઓઈણી તો એવી રીતના ગોતું હોવ ને, કેમ જાણે પોદરા માં હીરો ના ખોવાઈ ગયો, એક્ઝામ્પલ કંઈ મેચ ના થયું ને ભાઈ. આપણી ઓઈણી તો હજી જઈડી નથી, પણ ઓઈણીને રિલેટેડ એક વસ્તુ આપણે લઈ લઈએ, એટલે મોટી વખારે આવ્યા એને શું કહેવાય, દાતા કહેવાય. આ તડકો કા માથો માથા એવા રાખે છે, એ થીસ્કોલ દાતા, એ દાતા બોલતા હે ગાઈસ. હે ને ઓલો લોઢામાં પણ વજન કાઢવા ને ત્યાં જરીક આપણે આપણે વજન કરી નાખીએ. ઉભા રહ્યો તો કેટલા થાય ઓલા મૂકી દો દાતા, ના કે તમારું વજન નહીં ખબર પડી ગયા. ચડો જઈ, કેટલો થાય વજન? ઓહ 95, બાપો બાપો. હવે ભાઈ આવે, એની પેલા તમે ગેસ કરો કે મારો વજન કેટલો થાય, ફટાફટ કમેન્ટ લખો, પછી આપણે આગળ ઉપર ચડી જાય. 55 કિલો. મારા બાપા ને કહેવાય છે 55 કિલો. બુટ નહીં હાલ, બુટ કાઢ નાખો ભાઈ. આ ધંધો આના પર ભાઈ બુટ ચંપલ ના રખાય. કેટલો આવ્યો? 56 કિલો. આ તો જી લોકો આપણે હલકામાં લેતા હતા ને, એના માટે જરીક વિડીયો દેખાડી દઉં કે ભાઈ હલકે મેં મત લેના ભાઈ, કા વજન દેખા ના. હાર્ડવેરની દુકાને આવ્યો હતો ને ભાઈ, આ વસ્તુ છે ને હવે ધીરે ધીરે નાબૂદ થવા માંડી છે. દેખાય આ ઘૂઘરી છે, અને આનો ઉપયોગ આપણે ક્યાં કરતા ખબર? ખેડૂત માણસ જે બળદ ને હોય ને, એ બળદ માં જો હે ને ઘૂઘરી બાંધતા, પછી જે હાલતા જતો હોય ને ભાઈ બહુ મસ્ત અવાજ કરતો, એવી રીતના જો ગાય ને બદડ્યો ને આવી રીતના ટંકરી બાંધ દેતા, આવી રીતના અવાજ કર્યા. તો આ વસ્તુ તો ધીરે ધીરે નાબૂદ થવા માંડી, કારણ કે ટ્રેક્ટર આવવા માંડ્યા. અને કાલે જ આ વિષય ઉપર આપણે ખબર ચર્ચા થઈ, આપણે કેમ ગાડીઓને મોડિફાઈ કરતા, એવી રીતના જો બર્થ ગાડીઓને એવી રીતના હે ને, આ બધા મોડિફાઈ ની વસ્તુ. જો આ રહ્યા મોઈડામાં જો આવી બધી રીંગુ ને જિણકી જિણકી ઘૂઘરીઓ ને આ બધું ભાઈ મોડિફાઈ ની વસ્તુ છે. હવે તો જમાનો ગયો હોય આનો. દાતા ને ભૂંગરા ને ભૂંગરી જે લેવાનું હતું એ લેવાઈ ગયો, ફટાફટ ભાઈ આપણે વણી લઈ લે. હાલો ભાઈ ફટાફટ હવે વણી લઈ લે, તડકો હે ને તપી ગયો બહુ જ, જવા દે જવા દે. ઓઈણી ભાઈ આપણે લેવાઈ ગયા સ્પ્લેન્ડર માં જો, એટલે જ આપણે કેરેલ રાખ્યું હતું, પણ હવે આ બધું હતું ઘેર પોગાડું થોડું અઘરું પડી ગયો, કારણ કે જો આની કરે ને જગ્યા બેહવાની જ નથી મારી કાંઈ, એટલે હવે કેમ બેહો ને, એક સાઈડ બેહું જોઈએ, બાયુ કેમ બે એવી રીતના બેહું જોઈએ ભાઈ. હવે આમાં હે ને બાયુ ને જેમ બેહવાનું હે, હું કેમ બેહવાનું આપણે આવી જા ભાઈ. જેમ તેમ કરીને હે ને ગાડી આપણે અહીં પુગાડી તો હે ને તડકો બહુ જાજો થઈ ગયો હે, વરી પાછો આપણે રહ પીવાના મશીન વાળો રહ.
ગાડી થોડાક ફેન સબસ્ક્રાઈબર આવી ગયા હે. સેલ્ફી બેલ્ફી પાડી લઈએ આવા તડકામાં. હું કયો તડકો લાગે છે? હા સાચી વાત, તમારી પાસે ઉપર તો કઈ છે નહીં એટલે વધારે જરીક તડકો લાગે. વાળ નો મોટો ફાયદો છે. કાળજાળ ગરમીમાં જીમ તીમ કરીને આપણો સંઘ દ્વારકા તો પૂગી ગયો છે ને એને ખોખું એક ઠેકાણ છે ને ભટકાણું તું અહીંથી એઠે કઈ થયું નથી ને? ના ના કઈ નથી, હાલો વાંધો નથી. ખોલો ખોલો, અનબોક્સિંગ કરો. શું છે અમને જરીક જોવા દો. આની અંદર પૈસા નથી ને અંદર જરીક જોતા. હાલો હાલો, આટલી વાર ના આવે, ધીરા કઈ કામ. ઓ આટલા ધીરા. હાલો હાલો, જલ્દી કરો જલ્દી કરો જલ્દી જલ્દી, કમ ઓન. અચ્છા આવી વણી આવે કા? આવ્યું તું કેવું મસ્ત નું હકલ આવ્યું તું અટણે જોયું. આમ આમ જ હાલતું હોય. રૂંઢા ને 6 વાગે હે ને અટણે હું મેળીએ જાઉં. હું મેળીએ જવાનું કારણ શું તમને ખબર હે ભાઈ? હમણાં વાતાવરણમાં પલટો થાય છે અને પેલા મેં હે ને બ્લોગમાં કમેન્ટ કરાવી હતી કે તમારા વિસ્તારમાં વાવાઝોડું કે વરસાદ કે એવું કઈ હે. ઘણા લોકોએ કીધું હતું, હા ભાઈ અમારે વરસાદ ને વાવાઝોડું હે. રૂંઢાનો સમય થઈ ગયો ને આવા સમયે ભાઈ કાળ જાળ એવો તડકો પડે ને કે ઉપર ના આવી શકું. એની જગ્યાએ અટણે હું ઉપર આવી ગયો હોઉં કારણ કે કઈ તડકો જ નથી ને વાતાવરણમાં થોડો કેવો પલટો થયો હે હું હે ને લાગે હે. પણ આકાશ હજી ચોખ્ખું હે, વરસાદ નું શું થાય કઈ ખબર નઈ. હજી આપડે ઓલું ખાતર વાવવાનું બાકી છે, ઓર્ગેનિક ખાતર. એના હાટો આપડે વીણી જાય હવે. એમાં કઈ અડચણ રૂપ ના થાય ને તો સારું. નાની કોટ જોઈ લો આપણું હે ને મજૂર નું ચોખ્ખું હે. વાવાઝોડા ભાઈ બહુ નેક્સ્ટ લેવલ ના થાય. આજુ ફેર ઉડી ના જાય ને તો સારું, નકર વરી પાછો ખર્ચો અલગ થી કરવો જોઈએ. એમને જો અડચણ પડ્યું હે. અને ભાઈ થોડાક દિવસ માં આપડે મજૂર ભાઈ આવી જાય, 15-20 દિવસ માં પછી વરી પાછું માંડવી નું કામ ચાલુ થઈ જાય ને વરી પાછી ઇન્કમ ચાલુ થઈ જાય. આ ત્રીજી મોહમ્મદ કે ભાઈ ઇન્કમ જ નથી થઈ આપડી. આવું ભાઈ પરિસ્થિતિ આવી જાય ખેડૂતોને. કોકવાર અહીં જોઈ લો આપણો ટાંકો છલી ગયો. ભાઈ મેં આગળ જોયું આ ટાંકામાં હે ને આપણે પાણી ફેર્યું હે અને જોતા છલો મીંડો હે તૂટી ગયો હે. ક્યાંકથી જોતા આ ક્યાંથી તૂટ્યો હે? ઇસકા કુછ કરના પડેગા. ક્યાંથી ખુલ ગયા? અરે બાબા, આ ભાઈ એમરજન્સી એમરજન્સી નહીં. આ ટાંકામાં પાણી શું કામ ભર્યું તું ખબર હે? આ ટાંકો ઉડી ના જાય ને એટલે અહીં સુધી પાણી ભર્યું હતું. તો અહીં સુધી નટલું હજુ ખાલી થઈ ગયું. ઓ યસ, હું હજુ ચીંડી છે દેખાય. ફોકસ હોય રે. હા જો અહીં ચીંડી છે દેખાણી. પણ તોય હજી ક્યાંકથી લીક થતો લાગે. તો બસ મિત્રો, આજ સાથેનો આપણો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ. વાતાવરણમાં કોઈ પણ જાતનો ચેન્જીસ આવશે તો તમારો ભાઈ વ્લોગ બનાવીને તમને બધું જાણ કરી દેશે. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ ડાયરાન.